સુરતમાં પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે 150 લગ્ન યોજવામાં આવ્યા હતા તો બે દિવસ સુધી આ લગ્નોત્સવ ચાલશે. લગ્નોત્સવ દરમિયાન હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દીકરી જગતની જનની સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ સુરતના મેયર સહિતના હોદ્દેદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દીકરી જગત જનની કાર્યક્રમમાં 1 લાખ કરતાં વધારે લોકોએ અંગદાનના શપથ લીધા હતા. તો આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ સ્વામી જન શતાબ્દી વર્ષને અર્પણ કરવામાં આવ્યો છે. જગત જનની પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રુપ દ્વારા આયોજિત 300 દીકરીઓના લગ્નોત્સવનો પ્રોગ્રામ છે. એમાં તારીખ 24 તારીખે 150 દીકરીઓના લગ્ન થશે. તારીખ 25માં 150 દીકરીઓના લગ્ન થશે. આજે 24 તારીખમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી અને જે આ ઓર્ગન ડોનેશન માટે જે આખા ગુજરાતમાં બહુ મોટું કામ કરે છે એવા દિલીપદાદા દેશમુખ, નિલેશભાઈ માંડલેવાલા, નિલેશભાઈ ગોંડલિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને આજનો જે પ્રાગટ્ય છે એ જે પરિવારે ઓર્ગન ડોનેશન કર્યું હોય અને તેમના પરિવારમાંથી એમના હાથોથી આજે આપનો દીપ પ્રાગટ્ય થશે. આજના દિવસે લગભગ 1 લાખથી વધારે સ્વયં પોતાની રીતે સ્વૈચ્છિક અંગદાનની જાગૃતિ માટે પોતાના ફોર્મ ભરેલા છે. તેનો પણ એક રેકોર્ડ થવા દેનાર છે.